असलामुअलैकुम। धोरण 7 विषय कम्प्यूटर। आज आप पार्ट 2 HTML नो परिचय तेनुं पुनरावर्तन करवाना छीए। बराबर, पुनरावर्तन में आपणे जे पण कोई प्रश्न जोईए तेना उत्तर तमारे तमारी नोटबुक में व्यवस्थित अने सारा अक्षरे लखवाना पण छे अने मोडे पण करवाना छे। ते पहला जो तमे हजी पण आपणी चेनल ने सब्सक्राइब न करी होय तो प्लीज़ सब्सक्राइब करशो। पार्ट 2 HTML नो परिचय। नंबर 1, हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज नू टूकू नाम शू छे। हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज तेनू टूकू नाम शू छे? हाइपर नो H, टेक्स्ट नो T, मार्कअप नो M अने लैंग्वेज नो L। એટલે શું આવશે આપણો જવાબ? HTML। બરાબર। નંબર 2, વેબ પેજની રચના કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? વેબ પેજની રચના કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો પ્રમાણભૂત સાંકેતિક ભાષા। કઈ ભાષા? પ્રમાણભૂત સાંકેતિક ભાષા, એટલે કે HTML। બંને જવાબ આવશે આમાં। પ્રમાણભૂત સાંકેતિક ભાષા પણ લખી શકો અને HTML પણ લખી શકો છો। નંબર 3, વેબ પેજમાં ચિત્રો કે ધ્વનિ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે? ચિત્રો એટલે કે આપણે જે ઇમેજીસ નાખીએ છીએ તે, અને ધ્વનિ એટલે કે અવાજ, ઓડિયો, કોઈ મ્યુઝિક નાખવું હોય તો એ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો HTMLનો। શેનો ઉપયોગ થાય છે? HTMLનો। નંબર 4, વેબ પેજમાં HTML શાનો સમૂહ છે? વેબ પેજમાં HTML શાનો સમૂહ છે? તો શું આવશે જવાબ? માર્કઅપ સંકેતોનો। શેનો સમૂહ છે? માર્કઅપ સંકેતોનો। નંબર 5, માર્કઅપ સંકેતને શું કહેવાય છે? માર્કઅપ સંકેતને શું કહેવાય? ટેગ। શું કહેવાય છે? ટેગ। નંબર 6, HTML ટેગ હંમેશા શેમાં લખાય છે? HTML ટેગ હંમેશા ત્રિકોણીય કૌંસમાં લખાય છે। દેખાય છે? કોણીય કૌંસ એમાં લખવામાં આવે છે। HTML ટેગ સામાન્ય રીતે શેમાં લખાય છે? તો જોડીમાં લખાય છે। શેમાં લખાય છે? જોડીમાં લખાય છે, એટલે કે ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ એ બંનેની જોડી કહેવાય। નંબર 8, HTMLની શરૂઆત કરતા ટેગને શું કહેવાય? HTMLની શરૂઆત કરતા ટેગને શું કહેવાય? સ્ટાર્ટિંગ ટેગ। શું કહેવાય? સ્ટાર્ટિંગ ટેગ। દેખાય છે? અહીં તમને કોણીય કૌંસ બતાવેલો છે। બરાબર। નંબર 9, HTMLની અંત કરતા ટેગને શું કહેવાય? HTMLનો અંત જે દર્શાવતો હોય, એટલે કે પૂરો થતો દર્શાવતો હોય, એ ટેગને શું કહેવાય? તો એન્ડ ટેગ અથવા તો ક્લોઝિંગ ટેગ। દેખાય છે? જો એમાં કોણીય કૌંસ જે છે એની, જ્યારે કોણીય કૌંસ આપણે ઓપન કરીએ છીએ ત્યારે ત્યારબાદ સ્લેશ મૂકવામાં આવે છે। દેખાય છે? સ્લેશ। બરાબર, ત્યારબાદ કૌંસ પૂરો। આ છે આપણો એન્ડ ટેગ। નંબર 10, HTMLના આવા જોડીવાળા ટેગને કયા નામથી ઓળખાય છે? આવા જે જોડીવાળા ટેગ હોય એને કયા નામથી ઓળખાય? કન્ટેનર ટેગ। શું આવશે જવાબ? કન્ટેનર ટેગ। નંબર 11, ટેગનો અંત કરવા માટે ટેગની શરૂઆતમાં કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ટેગનો અંત દર્શાવવા કયું ચિહ્ન મૂકાય છે હંમેશા? એટલે કે ટેગ જ્યારે ક્લોઝિંગ ટેગ લખીએ છીએ ત્યારે આપણે તેની સાથે કયું ચિહ્ન મૂકીએ છીએ? તો સ્લેશ। શું આવશે? સ્લેશ। નંબર 12, HTML ડોક્યુમેન્ટ કયા ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે? HTML ડોક્યુમેન્ટ આપણે શેમાં લખીએ છીએ? કયા પ્રોગ્રામમાં લખીએ છીએ? નોટપેડમાં। શેમાં લખાય છે? તો નોટપેડમાં। આપણો જવાબ આવશે નોટપેડ। નંબર 13, HTML ડોક્યુમેન્ટ હંમેશા શેનાથી શરૂ થાય છે? HTML ડોક્યુમેન્ટ હંમેશા કયા ટેગથી શરૂ થાય? HTML ટેગથી। કયા ટેગથી? HTML ટેગથી શરૂ થાય। નંબર 14,
वेब पेज नी रचना मा तारीख अने लेखक ना नाम जेवी माहिती शेमा लखाई छे। तारीख अने लेखक ना मा नाम जेवी माहिती कया टैग मा लखवामां आवे छे? हेड टैग मा। कया टैग मा लखाई छे? हमेशा हेड टैग। नंबर 15, कई माहिती ब्राउजर द्वारा दर्शावाती नथी? कई माहिती नथी दर्शावाती? हेड टैग मा आपेली माहिती। आपणे जे हेड टैग मा कोई पण माहिती लखीए तो ब्राउजर उपर दर्शावाती नथी। नंबर 16, HTML डॉक्यूमेंट नुं शीर्षक कोण दर्शावे छे? HTML डॉक्यूमेंट नुं शीर्षक हमेशा कोण दर्शावे छे? टाइटल टैग। शुं आवशे? टाइटल टैग। कोण दर्शावे छे? टाइटल टैग। नंबर 17, सॉरी एनुं ज रिपीट थाय छे एटले नेक्स्ट जोईए। नंबर 18, HTML डॉक्यूमेंटनું શીર્ષક બ્રાઉઝર વિન્ડોમાં ક્યાં દર્શાવવામાં આવે છે? HTML ડોક્યુમેન્ટનું શીર્ષક તમને બ્રાઉઝરની જે તમે જ્યારે પ્રોગ્રામને આઉટપુટ જુઓ છો, રન કરો છો, ત્યારે ક્યાં દર્શાવાય છે? તો ટાઇટલ બાર ઉપર। ક્યાં દર્શાવાય છે? ટાઇટલ બાર ઉપર। નંબર 19, HTML ડોક્યુમેન્ટની સામગ્રી શેમાં દર્શાવવામાં આવે છે? તો HTML ડોક્યુમેન્ટની સામગ્રી હંમેશા શેમાં દર્શાવાય છે? બોડી ટેગમાં। શેમાં દર્શાવાય છે? બોડી ટેગમાં, બરાબર। તો આજે આપણે 1 થી 19 સુધીના જે વિકલ્પો જોયા છે, પ્રશ્નોના જવાબ જોયા છે, એ બધા જ જવાબો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના પણ છે અને મોડે પણ કરવાના છે, બરાબર। કોઈકને કંઈક ન સમજ પડે તો વિડીયોને ફરી એકવાર રિવાઇન્ડ કરીને જોશો તો પૂરેપૂરી સમજ પડી જશે। ઓકે, થેન્ક યુ।